નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવો વિષય એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો એમના વિશે માહિતી મેળવીશું. તો આજે આપણે ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર એમના વિશે જોઈએ. તો મિત્રો, મોઢેરાનું સૂર્ય મંદિર, તો મોઢેરાનું સૂર્ય મંદિર તમે આ બાજુમાં ચિત્રમાં જોઈ શકો છો, કારણ કે આપણે ઘણા બધા મિત્રોએ આપણે એમની કદાચ પ્રવાસન સ્થળ તરીકે મુલાકાત લીધી હોય. આગળ વધીએ મિત્રો, તો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલું મોઢેરા એ સૂર્ય મંદિર માટે ભારત વિખ્યાત છે. મિત્રો, આમ આપણે વાત કરીએ તો કહી શકાય કે દેશના તેમજ પ્રદેશના ઇતિહાસ તેમજ શિલ્પ સ્થાપત્યના જિજ્ઞાસુઓ માટે આ એક મહત્વનું એક પ્રવાસ કેન્દ્ર બની રહ્યું છે. મિત્રો, મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો આપણે જવાબમાં એવું કહી શકાય કે ભાઈ, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલું છે. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે, જે 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા બાંધવામાં આવ્યું હતું. તો મિત્રો, અગાઉની ઘણી બધી પરીક્ષાઓમાં પ્રશ્ન બની ગયેલો છે કે મોઢેરા કઈ નદી કિનારે વસેલું પ્રાચીન સ્થળ છે. તો આપણે જવાબમાં લખી શકાય કે પુષ્પાવતી નદીના કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે, અને એમનું બાંધકામ કોણે કરેલું? તો રાજા ભીમદેવ સોલંકીએ, કે જેને આપણે કહીએ છીએ ભીમદેવ પહેલો. આગળ અહીં મોઢેરા ગામમાં મોઢેશ્વરી માતાનું પ્રાચીન મંદિર પણ આવેલું છે મિત્રો. આ સિવાય પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણ અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તે વશિષ્ઠ ઋષિ પાસે ગયા અને એણે એવા સ્થળની માગણી કરી કે જ્યાં તે પોતે બ્રહ્મહત્યાનું પાપ ધોઈ શકે. કારણ કે રાવણ છે એ પોતે બ્રાહ્મણ હતો, એટલે ભગવાન રામ છે એ વશિષ્ઠ ઋષિ પાસે ગયા અને કીધું કે ભાઈ, મેં આ બ્રાહ્મણનો વધ કર્યો છે, તો હું આ બ્રહ્મહત્યાનું પાપ કેવા સ્થળે હું આ ધોઈ શકું? તો વશિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરે ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઈ, જે પાછળથી મોઢેરા તરીકે ઓળખવા લાગ્યું. તો મિત્રો, રામ ભગવાને પોતે કયા સ્થળે બ્રહ્મહત્યાનું પાપ ધોયું અને યજ્ઞ કર્યો? તો આપણે કહી શકીએ કે ધર્મારણ્ય સ્થળે પોતે બ્રહ્મહત્યાનું પાપ ધોયું અને યજ્ઞ કર્યો. આગળ, મોઢેરાનું સૂર્ય મંદિર ભારતભરના જૂજ તેમજ મહત્વના સૂર્ય મંદિરોમાંનું એક છે. તે લગભગ કર્કવૃત પર આવેલું આ સૂર્ય મંદિર પૂર્વીય ભારતના કોણાકના સૂર્ય મંદિર સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે. લગભગ ક્યાં આવેલું છે મિત્રો? કર્કવૃત પર આવેલું છે. અને કયા મંદિર સાથે? તો કે કોણાકનું સૂર્ય મંદિર છે એમની સાથે એ વિશિષ્ટ સંબંધ ધરાવે છે. ભારતભરના ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ સ્થાપત્યોમાં એમની ગણના થાય છે, કારણ કે આ ભારતભરના સૂર્ય મંદિરો સાથે પણ તેની અનેક સમાન લાક્ષણિકતાઓ સંબંધિત છે. આ ઉપરાંત તેમની સ્થાપત્ય તરીકે પોતાની પણ અલગ એ લાક્ષણિકતાઓ ધરાવે છે, એટલે કહી શકાય કે ભારતમાંના ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ સ્થાપત્યોમાં એમની ગણના થાય છે. મિત્રો, આ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પહેલાંના શાસન દરમિયાન ઈસવીસન 1026થી 1027માં બંધાયું હતું. ભીમદેવ પહેલાંના શાસન દરમિયાન ઈસવીસન 1026-27માં બંધાયું હતું. મિત્રો, ગુજરાતમાં જ્યારે સોલંકી યુગ ચાલતો હતો તો એ દરમિયાન એવું કહેવું તો કહી શકાય કે સંસ્કૃતિનો જાણે કે સુવર્ણ યુગ પ્રગટ્યો હતો. એવું કહી શકાય. મિત્રો, ઊંચા પ્લેટફોર્મ પર આવેલું આ મંદિર 3 અંગોમાં વહેંચાયેલું છે. આ 3 અંગોના નામ છે ગર્ભગૃહ, અંતરાલ અને સભામંડળ. તો આમ ગર્ભગૃહ, અંતરાલ અને સભામંડળ એમ 3 અંગો ધરાવે છે. ગર્ભગૃહની ભીંતો તથા મંદિરની ભીંતો વચ્ચે પ્રદક્ષિણા માર્ગ આવેલો છે. પહેલાં તેના પર શિખર હતું, જે હાલમાં એમના પર શિખર નથી. મંદિરની છતને 8 થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે અને આ થાંભલાઓ અષ્ટકોણ આકારના છે અને આ થાંભલાઓમાં મિત્રો ભરચક કોતરણી કરવામાં આવેલી છે. તો પ્રશ્ન બની શકે કે મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે? તો 8 થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે. અને આ થાંભલાઓ કેવો આકાર ધરાવે છે
તો અષ્ટકોણ આકાર ધરાવે છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. બહુ જ મિત્રો ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે કે મોઢેરાનું સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે, તો આપણે જવાબ એવો ટીક કરી શકાય કે ઈરાની શૈલીમાં એમનું નકશીકામ થયેલું છે. પહેલાંનો સુંદર કલા કારીગરીથી ભરેલો જે ઘુમ્મટ હતો એ ઘુમ્મટ હાલમાં મિત્રો નાશ પામ્યો છે. મંદિરની બહારની દિવાલ પર પણ અદ્ભુત શિલ્પકૃતિઓ કંડારેલી છે. આ મંદિરની દિવાલો અને સ્તંભોમાં રામાયણ અને મહાભારતની ઘટનાઓને મૂર્તિમંત કરવામાં આવી છે અને વળી કામશાસ્ત્રને લગતા કેટલાક શિલ્પો પણ ત્યાં જોવા મળે છે. આ ઉપરાંત તે સમયના જે પણ કંઈ દેવી દેવતાઓ હતા એમના જીવંત રૂપોની રસપ્રદ કોતરણી કરવામાં આવેલી છે. તો મિત્રો એવું આપણે જાણી શકાય કે મંદિરની બહારની દિવાલ પર શેની શિલ્પકૃતિઓ કંડારેલી છે, તો રામાયણ અને મહાભારતની ઘટનાઓની, કામશાસ્ત્રને લગતી તેમજ દેવી દેવતાઓના જીવંત રૂપોની શિલ્પકૃતિઓ કંડારવામાં આવેલી છે. આગળ વધીએ. ત્યાંનો મિત્રો મુખ્ય આકર્ષક મૂર્તિ એ છે જેના ત્રણ મુખ છે, ત્રણ હાથ છે અને ત્રણ પગ છે. તો ત્રણ મુખ, ત્રણ હાથ અને ત્રણ પગવાળી મૂર્તિ છે એ ખૂબ જ આકર્ષક મૂર્તિ છે. મોઢેરા સ્થિત સૂર્ય મંદિરનું નિર્માણ ભૌગોલિક સંરચના સાથે ખૂબ જ તાલબદ્ધ છે. મિત્રો આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મિત્રો યાદ રાખજો સૂર્યની કેટલી મૂર્તિઓ, તો આપણે કહી શકાય સૂર્યની 12 મૂર્તિઓ આજે પણ આપણે ત્યાં જોવા મળે છે. મુખ્ય સૂર્ય પ્રતિમાની બેઠક માત્ર દેખાય છે. બેઠકના આગળના ભાગમાં સૂર્યના 7 ઘોડાઓ કંડારેલા છે. મુખ્ય સૂર્ય પ્રતિમાની બેઠક માત્ર દેખાય છે, જોવા જ મળે છે, પણ બેઠક જે છે એની આગળનો જે ભાગ છે એ આગળના ભાગમાં સૂર્યના 7 ઘોડાઓ કંડારેલા છે. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાય ને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. મંદિરમાં હાલમાં સૂર્યની મૂળ પ્રતિમા નથી, પણ અન્ય જગ્યાઓ પર સૂર્યની પ્રતિમાઓ કોતરેલી છે. જે મેં તમને કીધું કે સૂર્યની 12 જેટલી મૂર્તિઓ છે પણ એમની દિવાલમાં છે. સૂર્ય પ્રતિમાઓનું ઘૂંટણ સુધીના બૂટ પહેર્યા હોય એવું એક સામાન્ય લક્ષણ પણ અહીં મિત્રો તમને જોવા મળે છે. આગળ આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે શરદ અને વસંત ઋતુમાં સૂર્યના કિરણો આખા સભા મંડપને વિંધીને બરાબર ગર્ભગૃહમાં પડે. કઈ ઋતુમાં મિત્રો? શરદ અને વસંત ઋતુમાં સૂર્યના કિરણો છે એ આખા સભા મંડપને વિંધીને બરાબર ગર્ભગૃહમાં પડે એવી રીતે એમની રચના કરવામાં આવેલી છે. મિત્રો સૂર્યના વિષુવવૃત્તીય ક્ષેત્રના આગમન સમયે જ્યારે સૂર્યની અવર્ણનીય છબી તેના ગર્ભગૃહમાં આપણે માણી શકાય છે, એટલે કે શરદ કે વસંત ઋતુમાં આપણે એ જોઈ શકીએ છીએ. આગળ વધીએ. મંદિરમાં પ્રવેશતા જ ચોકમાં કુંડ છે અને આ કુંડની બાંધણી પણ સ્થાપત્યની દ્રષ્ટિએ નોંધનીય છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જે સવારે એટલે કે ઉષા અને સંધ્યા સમયે પ્રગટતી દીપમાલાને લીધે એક નયન રમ્ય દ્રશ્ય ઊભું કરે છે. તો મિત્રો જળકુંડની ચારે બાજુ કુલ કેટલા મંદિરો આવેલા છે, તો આપણે યાદ રાખીશું 108 મંદિરો આવેલા છે. ગર્ભગૃહ તદ્દન પડી ગયું છે, માત્ર દિવાલો જ છે. મંડપ અને કુંડના બાંધકામમાં ચૂનો વપરાયો નથી, જે ખૂબ જ નોંધનીય છે. તો મિત્રો કયો પદાર્થ અથવા તો કયો વસ્તુ વપરાયેલી નથી, તો આપણે કહી શકીએ કે એમાં ચૂનો જોડવા માટે વપરાયો નથી. પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે અને સામે સૂર્યકુંડમાં ઉતરવાના લાંબા મોટા પગથિયા પણ આવેલા છે. મોઢેરાના મંદિરનો સૌથી સુંદર અને કલામંડિત ભાગ એ છે કે જે એમનો સભા મંડપ છે, જે ખૂબ જ સુંદર અને કલાઓથી જોડાયેલો છે. ગર્ભગૃહની સામે જ આવેલા આ સભાગૃહના સ્તંભો અને બે સ્તંભોની વચ્ચેના તોરણો એમની શોભામાં મિત્રો અતિશય વધારો કરે છે. ગુજરાત રાજ્ય સરકારના પર્યટન મંત્રાલય દ્વારા પ્રતિવર્ષ સૂર્ય મંદિરની પાસે જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં 3 દિવસનો ખૂબ જ સુંદર મોઢેરા નૃત્ય મહોત્સવ યોજવામાં આવે છે.
આ વાક્ય મિત્રો ખૂબ જ અગત્યનું છે કે મોઢેરા નૃત્ય મહોત્સવ કોના દ્વારા યોજવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે ગુજરાત રાજ્ય સરકારના પર્યટન મંત્રાલય દ્વારા યોજવામાં આવે છે. ક્યારે યોજવામાં આવે છે? તો જાન્યુઆરી મહિનામાં યોજવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં ક્યારે? તો એના છેલ્લા અઠવાડિયામાં 3 દિવસમાં યોજવામાં આવે છે. શું યોજવામાં આવે છે? તો મોઢેરા નૃત્ય મહોત્સવ યોજવામાં આવે છે. મિત્રો, આ જે મોઢેરા નૃત્ય મહોત્સવ છે એ ગુજરાતનો સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે, જેના દ્વારા ગુજરાતની ભાતીગળ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખાય છે. મોઢેરા નૃત્ય મહોત્સવનું મુખ્ય આકર્ષણ એમના વિશિષ્ટ ગરબા છે, જેના દ્વારા ગુજરાતની ગૌરવશાળી સંસ્કૃતિનું ચિત્રણ કરવામાં આવે છે. મિત્રો, રંગીન પોશાકો પહેરીને લોકો ગરબા નૃત્ય કરે છે કે જેના દ્વારા આખા ગુજરાતની છે એ ઓળખ થઈ શકે છે. પ્રવાસીઓ પણ આ નૃત્યની મજા માણે છે, કારણ કે આ નૃત્ય દ્વારા એમને પ્રાચીન સમયનું જે ભારત હતું એ પ્રાચીન સમયના ભારતની ઝાંખી જોવા મળે છે. આગળ વધીએ મિત્રો, તો ત્યાં ગરબા સિવાય બીજા કયા કયા નૃત્ય? તો ગરબા સિવાય બીજા કુચીપુડી, ભરતનાટ્યમ, કથક, આ સિવાય ઘણા બધા નૃત્ય ત્યાં જોવા મળે છે. તો કુચીપુડી, ભરતનાટ્યમ, કથક જેવા બીજા શાસ્ત્રીય નૃત્યો પણ ત્યાં મહોત્સવમાં જોવા મળે છે. મિત્રો, આ નૃત્યનો આરંભ ઓડિસી એટલે કે ઓડિશાથી થયો છે. મિત્રો, કુચીપુડી નૃત્ય છે એ આપણે ખ્યાલ જ છે કે ભાઈ આંધ્રપ્રદેશનું નૃત્ય છે. તો મિત્રો, કુચીપુડી, ભરતનાટ્યમ, કથક આ સિવાય બીજા ઘણા શાસ્ત્રીય નૃત્યો પણ ત્યાં જોવા મળે છે. આગળ વધીએ. આ સ્થાન પહેલાં સીતાની ચોરી અને રામકુંડ તરીકે સ્થાનિક લોકો ઓળખતા હતા. તો મિત્રો, પ્રશ્ન બને કે આ સ્થાનને લોકો પહેલાં કયા નામથી ઓળખતા હતા? તો સીતાની ચોરી અને રામકુંડ તરીકે ઓળખતા હતા. આ ગામમાં જ્ઞાનેશ્વરી વાવ પણ આવેલી છે, જે 16મી સદીની છે. મિત્રો, આ જ્ઞાનેશ્વરી વાવ જે છે એ સામાન્ય રીતે એના છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે. તો મિત્રો, ગુજરાતનું આ સ્થાપત્ય ભારતભરના શ્રેષ્ઠ સ્થાપત્યોની હરોળમાં યશસ્વી નીવડી શકે તેવું ગૌરવપ્રદ છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે મોઢેરાના સૂર્ય મંદિર વિશે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.